એ છે ફોર ધ ડીન ઓફ આપણી એકેડેમી માટે. એમની બારેમાં ઇન્ટ્રોડક્શન જે કીધું કંઈ આપવાની આપણે જરૂર નથી. યસ જી સર. બીજા મિસ્ટર સચિન રમેશ ગારે અસિસ્ટન્ટ છે બોલિવૂડ એક્ટર ને ટીવી સિરિયલ કર્યા છે એમને. હી ઇઝ અ ડાયરેક્ટર. પછી છે અમારે મિસ્ટર સુરજ. હી ઇઝ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ને હેર સ્ટાઇલિસ્ટ. મિસ્ટર સુજીત પોદાર પેઇન્ટિંગ સ્કલ્પચર એન્ડ ફાઇન આર્ટ્સ. એમના બધે એક્ઝિબિટ ઓલ ઓવર ધ વર્લ્ડ કર્યું છે એમને એમના આર્ટિસ્ટ ડ્રોઈંગ ને બધું. મિસ્ટર વિજય એનએસડી થી એસોસિએશન છે એમના એડ્યુકેશનમાં. મિસ્ટર અહેમદ એમના ગ્રેન્ડફાધર દિલ્હી ઘરાનાથી બિલોંગ કરે છે એટલે 7th generation એ લોકો સિંગિંગમાં છે. ને લાસ્ટ છે મિસ્ટર મનોજ જાદવ. એ કોરિયોગ્રાફર કરે છે ઓલરેડી બોલિવૂડ પિક્ચરમાં ને બધામાં કર્યું છે એમને. મિસ્ટર મનોજ એમનું એક ડોક્યુમેન્ટરી બનેલું ફર્સ્ટ ડોક્યુમેન્ટરી ઇન યુટ્યુબ સ્લમ બોય એમજે. એ તમે જોવું જોઈએ. સ્લમમાં રહેતો હતો ને એમને કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ મિલા નહીં હૈ. અપના ટીવી દેખ કર વૈસે હી સીખા હૈ તમને. ઓર અભી એકદમ જજ ભી બન ગયે. ઓર આ સુરત જજ જજિંગ કે લિયે સુરત મેં આયા થા. યુ જસી સાહબ એની ટુ વર્ડ્સ એન્ડ ધેન વી કેન જસ્ટ હેવ એની ક્વેશ્ચન. સ્વર્ગસ્થ સંજીવ કુમારના નામે તૈયાર થયેલો આ ભવન અને એમના નામથી સર્ટિફિકેટ એન્ડ ડિપ્લોમા કોર્સ ઓફ પરફોર્મિંગ આર્ટ જે શરૂ થવા જઈ રહ્યો છે એના ડેશિંગ અને યુવા મિત્ર ઉદયભાઈ ગઈકાલે જ્યારે અમે મળ્યા ત્યારે આ દિશામાં એમને બધી મને વાતો કરી. હું નમ્રપણે માનું છું કે સુરતની અંદર કલા કદી ભૂખે મરતી નથી, કલાકાર કદી ભૂખે મરતો નથી. એટલે આ જે તમે પગલું સુરતમાં લઈ રહ્યા છો એ ખરેખર ઉત્તમ કક્ષાનું પગલું છે એવું નમ્રપણે માનું છું. ઉદયભાઈ તમે ખાતરી રાખજો કે અત્યારે તો હું પેલી જૂની કહેવત કહું તો મમરાની ગુણો હોય હીરાની તો પડીકી જ હોય એમ. હીરાની પડીકી જેવા નાનકડા ઓડિયન્સની અંદર આપણે આજે ખૂબ મોટી વાતો અને ખૂબ સરસ કાર્ય કરવાના છો. ને વાલા પત્રકાર મિત્રો, વાલા મીડિયાના પ્રતિનિધિઓ, આ દિશાની અંદર ઉદયભાઈ જે પગલું ભરી રહ્યા છે એ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આજે હું અહીં હાજર છું એથી મને ખૂબ ખૂબ ખુશાલી એટલા માટે છે કે સ્વર્ગસ્થ સંજીવ કુમાર 1970 માં સુરત પધારેલા અને સુરત એસએમસી એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એમનું સન્માન રાખેલું અને તે વખતે ચીફ ગેસ્ટ હતા સ્વર્ગસ્થ રાજ કપૂરજી. અને રંગ ઉપરની અંદર કાર્યક્રમ રાખેલો હતો અને હું નસીબદાર કે મને અમારો પારસી નાટક કરવાની તક મળી બહેરામની સાસુ. હું બડાઈ મારવા તો નથી કહેતો પણ એ લોકોને એટલું મનોરંજન અમે આપી શક્યા કે ઇન્ટરવલ પછી એ લોકો જવા નહોતા માંગતા પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કદીરભાઈએ કહ્યું કે સાહેબ હવે અહીંથી નીકળવું જ પડે, લોકોનું ટોળું જેટલું અંદર છે એના કરતાં ઘણું વધારે બહાર છે એટલે આપણે કંટ્રોલ નહીં કરી શકશું. તો અમને અંદર સોરી કહેવા આવ્યા. સી આ માનસાઈ, અમે તો તદ્દન એમની આગળ નાના ફૂટકુલિયા જેવા કલાકારો ને આ સંજીવ કુમારજી અને રાજ કપૂરજી આવ્યા
કે તમે આટલો સરસ નાટક કરી રહ્યા છો, સોરી વી કેન નોટ અટેન્ડ, વી હેવ ટુ ગો બીકોઝ ઓફ અનએવોઇડેબલ સર્કમસ્ટાન્સીસ. ને પછી એ લોકો બરોડા રેમના ગેસ્ટ હાઉસમાં ગયા, જતા જતા કહ્યું કાલે જરૂર મળજો. અમે બીજે દિવસે બરોડા રેવનમાં ગયા. બરોડા રેવનના ગેસ્ટ હાઉસમાં પત્રકાર સંમેલન આવી રીતે ચાલતું હતું, આપણાથી તો અંદર જવાય નહીં. એટલે બારનું ફાટમાંથી મેં જરા જોયું તો રાજ કપૂરજીએ મને જોઈ લીધો. આઈ આઈએ બેરામજી ઇધર આઈ આઈ બેઠો અમારે પાસ. એટલે કેરેક્ટરથી મને ઓળખી કાઢો. યશદીભાઈ તો નામ જાણતા નહીં હતા. આઈએ બેરામજી બેઠ જઈએ ઇધર. પછી ઇન્ટરવ્યુ બાજુ પર વો કુત્તી કા ક્યા હુઆ, વો આપકા ફિર બાદ મેં ક્યા હુઆ, આપકા સસુર મેં નાટક મેં ક્યા હુઆ, એ બધી વાતો. ત્યારે સાલો આપણને લાગે કે આવો મહાન માણસો આટલી નાની બાબત પર કેટલું બધું ધ્યાન રાખે છે, તો તેથી જે લોકો મહાન બની શક્યા છે. એમાંથી અમે આવી રીતે કંઈક થોડું શીખેલા હતા. એ સંજીવ કુમારજીની પહેલી મુલાકાત, કમનસીબે મારી છેલ્લી મુલાકાત હતી એમની સાથે. અને આજે ઉદયભાઈએ એ સુનેરી યાદ આપવા મને એ બોલાવ્યો. ઉદયભાઈ તમારો હું હૃદય હૃદય હૃદયપૂર્વક આભાર માનું છું. મે ગોડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ. અને ખાલી એટલું જ કહું કે આ પરફોર્મિંગ આર્ટ માટે જે આપ કરી રહ્યા છો એમાં એટલું જ કહેવાનું કે કલાકારો બનતા નથી, કલાકારો જન્મે છે. અને એને માટે તો એનું પોલિશિંગ ઓફકોર્સ કરવું પડે. એમને મને સરસ દાખલો પણ આપ્યો કે હા, જેમ આપણે હીરો તો હોય જ, પણ હીરાને પોલિશ કરીએ પછી એ સાચા રૂપમાં પ્રગટ થાય છે. એ જ રીતે કલાકાર તો જન્મેલો હોય છે, પણ એને સાચા રૂપમાં પ્રગટ કરવા માટે આ ડાયમંડ કટિંગની જરૂર આ રીતે છે, આ પોલિશિંગની જરૂર આ રીતે છે. અને હું માનું છું કે જરૂરથી ઉદયભાઈ તમારો આ જે પ્લાન છે, તમારો આ જે વોટ વી કોલ કોર્સિસ છે, એ 100% સફળ થશે ને થશે. અમારું સુરતે કોઈને નિરાશ કર્યા નથી, તો તમે શું કામ નિરાશ થશો? જરૂર જ ખૂબ સરસ આ કાર્યક્રમ પાર પડશે. છેલ્લી વાત, ખેલતે રહો, જીતે રહો, જીતતે રહો ઓર સુરત કા નામ બઢાતે રહો. યે જિંદગી રંગમંચ હૈ દોસ્તો, યહાં સબકો નાટક કરના પડતા હૈ, યહાં માચિસ કી જરૂરત નહીં રહેતી, યહાં આદમી આદમી સે જલતા હૈ. ઇસીલિયે મેં કહેતા હું, યે જલના જલાના છોડો, હસતે રહો, ગાતે રહો, ગુનગુનાતે રહો, જિસે લોગો કો પતા ના ચલે કે આપ શાદીશુદા હો. અને મારી માનીતી પંક્તિ, કિસી કી મુસ્કરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મે પ્યાર, જીના ઇસી કા નામ હૈ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર ઇસી કા નામ હૈ. મે ગોડ બ્લેસ યુ ઉદયભાઈ એન્ડ ધ ટીમ. મારાથી બધાના નામ નહીં દેવાયા, ઉંમર 82 વર્ષની થઈ ગઈ ને એટલે નામો યાદ રહેતા નથી. એટલે હું બધાનો નામો ઉલ્લેખ, કેટલાક તો જાણીતા ચહેરાઓ છે, નામ દેવા મને બહુ ગમે, પણ કદાચ કોઈનું નામ દેવાનું રહી જાય તો તે ગડીલને ખોટું લાગે, અપમાન લાગે ને મને પાપ લાગે. એટલે મેં કોઈનું નામ નથી લીધું, પણ આ ફ્લાઇંગ કિસથી આપ સૌનું અભિવાદન કરું છું. અભિવાદન આ સ્વીકારી લેજો. ગોડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ. નીલમ જરીવાલાને બોલાવું છું મિસ્ટર જસદી સાહેબની બુકે આપવા માટે. મિસ્ટર સચિન ગારેને શાલ મિસ્ટર જસદી સાહેબ. Excel in this field of arts, any field.
youngest filmmaker in Gujarat. So this is for people who wants to start something. They now start the whole line. Line is clean, madam. બોમ્બે આવતા કરતા જ્યાં તમે એનો ખબર નથી કે કેવી સ્ટાર્ટ કરવું, કોઈ રોંગ માણસ મળે કે સુરતમાં જ તમને મળે ચાલી માટે, એ બધું તમે કરી શીખી શકો છો. પ્રોફેશનલ આર્ટિસ્ટ જો આ ફિલ્ડમાં ઓલરેડી છે ને એ લોકો કરે છે, સો ધે નો ધ ઇન એન્ડ આઉટ ઓફ એવરીથિંગ, એટલે કે એને શું શીખવાનું છે, શું ઇમ્પોર્ટન્ટ છે, કે કેવી રીતે શીખી શકે છે. બધા કોર્સિસ અલગ અલગ ફી છે. અમે બેઝિક રાખ્યું છે, બેઝિક કોર્સ છે, સર્ટિફાઇડ કોર્સ છે અને ડિપ્લોમા કોર્સ છે. અને તમે જેટલું શીખવું હોય છે ડિપ્લોમા ઇઝ વર્ષ ને વર્ષની ઉપરનું કોર્સ, તો એનો ફીસ અલગ હોય છે. સર્ટિફાઇડ કોર્સિસ રન્સ ફ્રોમ 6 મંથ્સ ટુ 9 મંથ્સ, એને એક અલગ કોર્સ એ છે. એ બેઝિક મહિનાનું, મહિનાથી લઈને 3 મહિનાનો કોર્સ. કેટલી ફીસ છે બેઝિકની? બધા ઘણા અલગ અલગ છે, એટલે અપ્રોક્સ 15-20 હજાર થી સ્ટાર્ટ થશે બેઝિક. વેબ સિરીઝ હમણાં નવું ચાલે છે, લેટેસ્ટ છે, વેબ સિરીઝ છે, પિક્ચર, કે આ લોકો નવું આર્ટિસ્ટ શોધે છે, તમે જઈને આમને મળો. એના પછી એનું ટેલેન્ટ છે, એનું વિચ વિલ ટેક ફોર. ઉદયભાઈ, સંજીવ કુમાર સરના નામ છે તો ઓફકોર્સ જે આર્ટિસ્ટ છે કે જે શીખવા માંગતા હોય લોકો તો આવશે. પણ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કોઓર્ડિનેશન સિસ્ટમ્સ ચાલે છે કે કોઓર્ડિનેટર્સ અમુક પર્સન્ટેજ લઈને એ લોકો મોકલે છે, તો એવું લાગે છે તમને કે લોકો ખાસ કરીને અહીંયા શીખવા કે કોઈ બી અહીંયા ડાન્સ એક્ટિંગ એકેડેમી છે ત્યાં શીખવા કરતા ડાયરેક્ટ મુંબઈ જાય અને એમને પર્સન્ટેજ અમુક આપે અને પોતે પણ પડે? એની માટે બી તમારે કઈ ટેલેન્ટ કે તમારે એ તો થવું જોઈએ, એના વગર તમે કેતે જઈ નહીં શકો. આર્ટિસ્ટ છે ઓલરેડી, પ્રોફેશનલ, તમે એની માટે યુ શુડ નો હાઉ ટુ ફીલ. અગર તમે ટેલેન્ટ નથી તો બહુ છે બોમ્બેમાં, હમણાં બી છે, બધેથી આવે છે અને એ લોકો ડાયરેક્ટ જાય છે શીખ્યા વગર, તો ધક્કો જ ખાય છે. તમારી જે ટેલેન્ટ છે, તમે નામ આગળ તમે કહો તો મિસ્ટર નિવાસી સિદ્ધિક ટેલેન્ટ હતું, ધક્કો પર 12 વર્ષ વોચમેન બી બન્યા, બધું બન્યા, પણ ટેલેન્ટ હતું, આગળ આવ્યા છે, એનએસડી થી નીકળેલા હતા. ટેલેન્ટ નહીં હોય તો એ લોકો ધક્કા જ ખાશે ને એ સંગતમાં રહેશે. યુ શુડ નો ધ ફિલ્ડ, આઈ થિંક તમે તમારા ફિલ્ડને તમે ઓળખો, તમે જાણતા હો, તમે ફિલ્ડમાં એક્સપર્ટ હો, એન્ડ લાઈક આઈ સેડ અમે જોડેલા છે, તો વી કેન ટેક યુ ટુ ધ રોંગ, સોરી, ધ રાઈટ પીપલ, એન્ડ વી કેન introduce them. After that, it's tamaru talent, tamaru luck ne samne walu se. So force kai bhasha mein hoti hai? Wo to hindi mein tha sir. Ne qualifications, main ya scholarship bhi apana chahiye. Agar koi students ne aapne lage ki bhai nahi kar sakta par ima talent chahiye, to main same scholarship bhi kar sakta, 100% scholarship. Qualifications, qualification it should be like સ્ટડીઝ ની વાત કરો છો, સ્ટડીઝ 10-12 એમાં જોઈન કરવા માટે કોઈ બી કોર્સ જોઈન કરવા માટે ક્વોલિફિકેશન જરૂરી? 10 પાસ બી હશે તો તમે ચાલશે, એટલે એ કમ્પલસરી નથી ટૂંકમાં, ક્વોલિફિકેશન કમ્પલસરી. આર્ટ્સ માટે આઈ થિંક તમારે ક્વોલિફિકેશન કમ્પલસરી નથી. એટલે કોઈ આર્ટિસ્ટ છે એ વિચારે કે હું પ્રોફેશનલ આર્ટિસ્ટ બની જાઉં, એની પાસે નો ડાઉટ કે આ ચક્કરના કારણે ભણી નથી શક્યો, એ એડમિશન લેવા માંગતો તો લઈ શકે ને? એજ લિમિટ? Age limit also, there is no age limit. और मैंने अर्ध कलाक पहले एसडी सर ने कि तू पहले आदि जन्मे छे. हां, मैं पहला बैच तुम्हें स्टार्ट करसो, राइट? सीखो माटे. हां, आई वुड लव टू लर्न. अच्छा, उदय कुमार साले उम्र बहुत मोटी थी गई. उदय कुमार जी, आपकी एकेडमी में तो बच्चे पढ़े गए? हां जी. क्योंकि अगर कुछ सोच रहे हैं तो कोई करेगा लोगों के लिए कुछ जी मैंने उनके लिए एक बनाते हैं. नहीं, हां, मैंने वो है कि प्लेटफार्म देंगे जो आर्टिस्ट सब जो जैसे पास हो गए जिसमें टैलेंट होगा उनके प्लेटफॉर्म हम देंगे, यूट्यूब पेज पे देंगे या ड्रामा में देंगे या कुछ ना एक प्लेटफॉर्म लाके हम उनको देंगे, उनको बस सिखा के छोड़ नहीं देंगे कि जाओ अभी तुम करो, टैलेंट हैगा तो हम लोग उनको एक प्लेटफॉर्म जरूर देंगे. वेब बेस्ड जैसे मैंने बोला था, इनका भी एक वेब हम लोग मैंने प्रोड्यूस
direction, so this is a good platform and good opportunity for them. So they can move towards arts and all without like giving more time in mobiles and all. So it's a good thing. You are doing some activities. I just completed my graduation. After that, I study MA, but in between I like left in between because I just want to focus in my dancing career. So right now I'm an artist choreographer in industry. I teach various artists. At present, I've been working with like choreographing Mahesh Manjrekar. So it's like if you like go more into that field, like, you will understand more things and you will achieve more. Amnu ji kato, amne koi sikhao logi kato ni. No one trained him. He trained by himself. Yes. Main ye to kato slum mein atle chhe ke slum mein rehte ho tu aap. Even right now I'm living in slum, but yes, I have more visions and like more dreams to achieve. And yes, I like to say that they're a very nice person, very supportive. They gave me a very good opportunity. Like they thought that I was able to do for that thing. They just listen my story and they just work on it. And they bring some people who can direct that thing. They just do produce that thing and put their money without any like profit and all. They doesn't look behind anything. So very good person. So I think if people will come here and learn, શરૂ થશે અને અહીંયા ટ્રેનિંગ માટેનો ટાઈમિંગ શું હશે દરરોજ? બધા કોર્સિસનો અલગ ટાઈમિંગ હશે. હમણાં આજે ફર્સ્ટ ડે છે. હમણાંથી અમે સમજી લો કાલથી અમે શરૂ કરશું એડમિશન લેવાનું. જે બેચીસ